માનની ઉર્જા મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે કરવામાં આવ્યા માં નર્મદાના નીરના વધામણા. તારીખ 8/9/2019 ના રોજ સાંજના 6 કલાકે બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે માનનીય ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં તળાવને જેના નીરથી ભરવામાં આવ્યું છે એવી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના નીરના વધામણા તથા આરતીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બોટાદનો પાણી તથા રોડ રસ્તાનો પ્રશ્ન હવે કાયમી ધોરણે ઉકેલી નાખવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ તેઓ શ્રીએ પ્રજાજનોને એમ પણ જણાવ્યું હતું કે હવે પછી ક્યારેય પણ તળાવના પાણીની સપાટી ઘટવા દેવામાં નહીં આવે તથા આ સ્થળનો પિકનિક પોઈન્ટ તરીકે વિકાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તેઓની સાથે બોટાદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ બોટાદ ભાજપાના હોદ્દેદારો પણ જોડાયા હતા. બહોળા પ્રમાણમાં નગરજનોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ માણ્યો હતો. ચીફ ઓફિસરે સમગ્ર કાર્યક્રમ અંગે નગરજનોને માહિતગાર કર્યા હતા, જ્યારે સમગ્ર કાર્યક્રમ વિશેની વિશેષ જાણકારી માનનીય ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે મીડિયાને આપેલ હતી. કાર્યક્રમનું સ્ટેજ સંચાલન બોટાદના જાણીતા એન્કર તથા બોટાદ શહેર ભાજપના પ્રવક્તા કિશનભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ હતું. કેમેરામેન પરેશ શેખ સાથે કિશન મહેતા, ડેઇલી ન્યૂઝ બોટાદ. બોટાદના રહેવાસીઓનું એક સપનું કે કૃષ્ણસાગર તળાવ ક્યારે ભરાય. આજે નર્મદાના નીરથી આપણે કૃષ્ણસાગર તળાવ છલોછલ ભરી દીધું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સૌની યોજના દ્વારા અગર કોઈ તાલુકાને કોઈ વિધાનસભાને લાભ મળ્યો હોય તો એ સૌથી વધારે બોટાદને મળ્યો છે. સૌની યોજનામાં લિંક 2 અને લિંક 4 દ્વારા કાનિયાડનો ડેમ, બોટાદનું કૃષ્ણસાગર તળાવ, સુખભાદર ડેમ, ગોમા ડેમ, ગટડામાં ઉગમેડી, ભીમડાથ, આ બધા જ બોટાદ વિધાનસભાની અંદર આવે છે. અને આ બધા જ સૌની યોજના દ્વારા તળાવો હોય કે ડેમો હોય એ આપણે ભરી દીધા છે. અને આનો ખૂબ મોટો લાભ આવતા દિવસોમાં પીવાના પાણી માટે તો ચોક્કસ થશે, પણ ખેડૂતોને એમના પાકમાં જરૂરિયાત પ્રમાણે પાણી બી આ ડેમો ભરવાથી એમને લાભ મળવાનો છે. કે જ્યારે બી સૌનીની અંદર લિંક 2 અને લિંક 4માં પાણી છોડવામાં આવે સરકાર દ્વારા, અને ખાસ કરીને સિંચાઈ માટે છોડવામાં આવશે, ત્યારે બોટાદ વિધાનસભાના વિસ્તારોને અંદર આપણે પાણી પહેલાં આપીશું.